કોરોનાની વિકટ પરિસ્થિતિથી આખા દેશ જૂજી રહ્યા છે. આપણને ખબર છે કે લગભગ બધું હોસ્પિટલમાં અત્યારે કોરોના માટે ને દર્દીઓ માટે જગ્યા લગભગ ફૂલ થઈ ગઈ છે. ધારપુર હોસ્પિટલમાં અત્યારે લગભગ 250 જેટલા દર્દીઓ કોવિડની સારવાર લઈ રહ્યા છે. એમાં ક્યુ મેનેજમેન્ટ માટે ત્યાં જો બહાર લોકોને ક્રિટિકલ પેશન્ટને વધારે ઇંતજાર ના કરવા પડે એટલા માટે આજથી નવી પદ્ધતિ શરૂ કરી છે. અમુક બિલકુલ ઇમરજન્સીના કેસ જેવી ખાસ કરીને સગર્ભા મહિલાઓ જેના ઇમરજન્સીમાં ઓપરેશનની જરૂરિયાત છે એના માટે એક લાઈન જેમાં ઇમિડિયેટલી એને સારવાર મળી શકે, સાથે સાથે બીજા ક્રિટિકલ પેશન્ટ ત્યાં જો જેવી જ રીતે કોઈ પણ વેન્ટિલેટર યા બાયપેપ ખાલી થાય એને સારવાર મળી શકે, ત્રીજું એ દર્દીઓ માટે લઈ જો ફક્ત ઓક્સિજન માટે જરૂરિયાત રહે, અને ચોથું અમુક દર્દીઓ એના આવે છે જેને હોસ્પિટલની એડમિશનની કોઈ જરૂરિયાત નહીં તેમ છતાં હોસ્પિટલમાં આવે છે એના માટે બહાર ઈ ઓપીડીની વ્યવસ્થા કરીને લોકોને ત્યાંથી એ સારવાર આપીને મુક્ત કરીએ. એનાથી દર્દીઓને જેની ક્રિટિકલની જરૂરિયાત છે એને પહેલી પ્રાયોરિટી ઉપર પૂરી પાડી શકાય. ધારપુરમાં 250 ઓક્સિજન બેડ છે જેમાંથી 60 વેન્ટિલેટર અને બાયપેપના બેડ છે. દર દિવસે ધારપુરમાં લગભગ 10 ટન ઓક્સિજનની ખપત થઈ રહી છે જો દર દિવસે પૂરી પાડવામાં આવે છે. ધારપુર હોસ્પિટલમાં ઓક્સિજનની અછત નથી અને 10 ટનની સુવિધા દર દિવસે પૂરી મળી રહી છે.